मोटा भाई एक मिनिट, एक काम करो ने, आज आपने बने भाईओ साथे जाइए ऑफिसे, मने पण साथे लेता जाओ ने। केम, कई काम हतुं? जो तने तो खबर छे ने के मारी ऑफिस तो आ छेड़े छे ने तारी ऑफिस पहला छेड़े, तो हूँ तने केवी रीते उतारी शकुं? मोटी गाड़ी नी जरूर छे? ना ना जरूर नथी, पण मने थयुं के तमे जाओ छो तो तमारी साथे साथे आवो, ए बाने एक जरूरी वात करवी थी तो ए पण थई जाय ने एम। अरे तो एमां आटलो अचकाय छे शुं? જે વાત કરવી હોય તું મને કરી શકે છે, બોલ ને ભાઈ। ભાભી આવી જશે તો ઉલટાનું ફૂલમાંથી ચૂલમાં પડીશું, જવા દો ને, પછી સાંજે વાત કરીશું। ના ના જો, તું તારી ભાભીની ચિંતા નહીં કર, મને ખબર છે કે ઘરમાં તમે લોકો કંઈ ને કંઈ બોલાચાલી કરતા હોવ છો, પણ મેં ક્યારે તારા પ્રત્યે એવું રાખ્યું છે? નહીં ને, અને હું તને સમજું, તારો ભાઈ છું મોટો, તો પછી તને જે કઈ પણ તકલીફ હોય તું મને કહી શકે છે। પૈસાની જરૂર છે, બાઇકનો હપ્તો ભરવાનો છે ને, એટલે નથી મારી પાસે પૈસા। લો કરી લો વાત, આટલી વાત માટે થઈને તું મને એમ કહેતો હતો કે તમારી સાથે ચાલુ, રસ્તામાં વાત કરી લેશું, હા પૈસા જ જોતા છે તો માંગી લેવાય ને। મોટા ભાઈ હા સાચું કહું ને તો તમારા તરફથી મને ક્યારેય કોઈ પણ બાબતે વાંધો નથી, વાંધો તો મને ભાભીનો છે। વારા ઘડીએ સંભળાવે છે કે તમે કોઈ સારી જોબ કરી લો, હા તમારા ભાઈ જાય છે ઓફિસમાં કામ કરો, હા તમને શું વાંધો છે? હવે તમે જ કહો ને મોટા ભાઈ, મેં ક્યારેય ના પાડી છે ખરા, પણ નથી ને મને ઇન્ટરેસ્ટ નથી તમે જે કામ કરો એમાં, તો પછી કેવી રીતે ત્યાં આવી શકું? એટલા માટે તો નથી આવતો તમારી સાથે। તારી ભાભી ખોટી પણ નથી, ઓકે તું નાનો તો નથી, તારી જવાબદારીઓ, આ ઘરની જવાબદારીઓ, આ બધું તું ઉપાડી શકે એમ છે, પણ હું અત્યારે તારી પાસે કોઈ એવી આશા નથી રાખતો, પણ ભવિષ્યમાં કદાચ કંઈક બની શકે। કાલ સવારે મને કંઈ થઈ ગયું અને તો તો શું કરીશ તું? કેવી વાત કરો છો, કંઈ થવાનું નથી, આમ પણ હું પ્રયત્ન તો કરું જ છું ને, ટ્રાય ન કરતો હોય ને કહેતા હોય તો અલગ વાત છે, પણ ભાભી વારા ઘડીએ આવી જ રીતે વાંક કાઢે છે, તમે જ કહો હું ટ્રાય નથી કરતો। નાની તો નાની, મારી ડ્રીમ જોબ તો કરું જ છું ને, કે જ્યાંથી આગળ વધવાના ચાન્સીસ છે, અને આમ પણ હા ભાભીનું કહેવું એવું છે કે હું વારા ઘડીએ તમારી પાસેથી પૈસા માગું ને એ બંધ કરી દઉં, એમને જરાય નથી ગમતું, તો તમારે એમને કહેવાય ને, વ્યવહાર ભેગો છે બંને ભાઈઓ ભેગા છીએ તો પછી ઓબ્વિયસલી પૈસા તો હું તમારી પાસેથી જ માગું ને। મેં ના નથી પાડી, તું માગી શકે છે અને હું તને આપીશ, પણ પણ ખાલી આટલો સવાલ પૂછી શકું કે કેટલો હપ્તો છે? 12,000। શું 12,000 આ મહિને ભરવાના છે? ગઈ વખતે હપ્તો બાઉન્સ થયો હતો ને એટલે। અરે પણ બાઇકનો હપ્તો તો ઓછામાં ઓછો 3,000-4,000, 5,000। કહ્યું તો ખરા કે બાઉન્સ ગયો હતો હપ્તો, એટલે તે મને વાત કેમ ન કરી? હા તારો સિવિલ રેકોર્ડ ખરાબ થશે, જરાક વિચાર તો કર, હપ્તો બાઉન્સ થાય એટલે તમે લોન લીધેલી હોય તો સ્વાભાવિક છે કે બીજી વાર તારા નામ પર લોન નહીં મળે, અને તને આટલી પણ બુદ્ધિ ન સૂજી કે આપણું નામ ખરાબ ન થવા દેવાય? એવું નથી, આ ગઈ વખતે મેં બીજા જગ્યાએ પૈસા રોક્યા હતા ને એટલે। અરે તું ગયા વખતે પણ પૈસા તો લઈ ગયો હતો મારી પાસેથી, તો તે એનો હપ્તો નહોતો ભર્યો? માર્કેટ માર્કેટ માર્કેટમાં પૈસા રોક્યા હતા ને એમાં કાલ સવારે તેજી આવશે તો ભાવ વધી જશે, પણ તારે મને વાત કરી હોત તો હું બીજા પૈસા આપીને। ભાઈ તમને વાત કરવાથી કોઈ ફાયદો નહોતો ને, તમને વાત કર ભાભી જ ને વાત ખબર પડત, અને ઉપરથી મારે એ જ સાંભળવાનું રહેત ને કે હવે સટ્ટામાં પૈસા નાખ્યા છે, બસ આ એક જોવાનું બાકી હતું, એટલા માટે વાત નહોતી કરી। જો 12,000 તો નથી મારી પાસે અત્યારે કેશ, હું તને ખાતામાં આપીશ, રોકડા ચાલશે થોડાક છે? ના ના તો પછી એક કામ કરો ને, બધા પૈસા ખાતામાં ટ્રાન્સફર આપો। સારું
ના ના એક કામ કરો, અત્યારે કેટલા છે? પાંચ ચાલશે, બાકીના ખાતામાં ટ્રાન્સફર આપો. તો પછી તું કેવી રીતના આપતો પરેશ? ખાતામાંથી આ રોકડા? હું અડધા કેશ આપીશ, અડધા ખાતામાંથી આપીશ. ચિંતા નહીં કરો ને, હું મારી રીતે મેનેજ કરી લઈશ. હા તો ચાલ, સાથે આવું છે. ના ના, સાથે હવે ક્યાં જરૂર છે? વાત કરવા માટે જ આવવાનું હતું, બાકી બીજી કોઈ જરૂર નથી. હું તો મારી બાઇક લઈને નીકળું છું, તમે તમતારે જાઓ. હા સારું, હવે હપ્તો બાઉન્સ ના થાય જોજે. હા હા, તમે જ્યાં સુધી સાથે છો ત્યાં સુધી હપ્તો બાઉન્સ જવાની શક્યતા જ નથી ને. હા ચાલો, તો હું નીકળું. હા હા ચાલો. ધીમે ચલાવજે. હા હા. વાહ, આજે ચા પીવાની જરૂર નથી, એટલી મસ્ત નાના બાળકની ચોકલેટ છે ને કે વાત પૂછો. માં ટેસ્ટી છે, માણ માણ ખાવાનો મોકો મળ્યો છે, ખાઈ લઉં ને. મમ્મીજી, સુઝન તાડો જુઓ, મેં જોઈ લીધો. શું છે? કઈ નહીં, આ ચોકલેટ ખાવાનું મન થયું હતું આજે, તો એમ થયું. હાલે તું લે, ખા. ના ના, તમે ખાઓ. આ તમારી પાસે થોડી મારા વસ્તુ લઈ લેવાય, હું તો તમને એ કહેવા આવી હતી કે ચા થઈ ગઈ છે, ચાલો ચા પી લો. ના, આજે ચા પીવાની ઈચ્છા જ નથી. આજે જાગીને સીધી ચા પી લીધી હતી અને આ ફ્રીજમાં ચોકલેટ પડી હતી ને, તો મને એમ થયું કે અહીંયા બેસીને ખાઈ લો. સારું થયું, તમને જે ઈચ્છા થાય ને એ જ તમે કરો, તમને કોણ રોકવા વાળું છે? હે, સાચી વાત છે બેટા. અને આમાં મને કોણ રોકે? હું આ ઘરની વડીલ છું, અને મને કોઈ રોકે ને એટલે ખબરદાર કહી દો. પણ મને રોકવાની વાત અને આ બધું, આ બધું શું છે? અને આટલા બધા મસ્કા મારવાના? મસ્કા? મમ્મીજી, તમને એવું લાગે છે કે હું તમને મસ્કા મારું છું? હું તો તમારી સાથે ખાલી વાત કરતી હતી. એમ પણ હા ભાભી, એમને તો વતાવવા જેવું છે નહીં. હરી ફરીને વાહે તમે વધી, જેની સાથે હું બોલી શકું, પાંચ મિનિટ વાત કરી શકું. ભાભી તો સીધા જવાબ આપી દે એટલે એમને ના વતાવ, તમારી સાથે ઘડીક વાત કરું. પણ જો તમને એવું લાગતું હોય કે તમને મસ્કા મારું છું, તો કઈ વાંધો નહીં, હું જાઉં છું. એક મિનિટ, એવું નથી લાગતું. પણ આ તે તારી જેઠાણીનું નામ લઈ અમારા ચોકલેટનો મૂળ ભાંગી નાખો. શું કરું મમ્મીજી, હવે આપણા નસીબ મારે કેવું તો ના જોઈએ. તમને એવું થશે કે મારા જેઠાણીની તમને ખોદણી કરું છું, તમને વાત કરું છું. પણ હવે જે થાય છે એ બધું તમે જોવો જ છો ને. આ કામમાં કેવો વારો તારો કરે છે, ઘરમાં બધી વસ્તુઓમાં કેવું કરે છે. હા ભાભી, બધે પોતાનો હુકમ ચલાવે છે, એ તો ભૂલી જ ગયા છે કે આપણા ઘરમાં કોઈ વડીલ પણ છે. તમને તો સાવ ભૂલી ગયા છે. બેટા દામિની, હું બધું જ જાણું છું કે આ ઘરમાં શું થાય છે અને શું નહીં. હા, તું મને કહે અને મને ખબર પડે એવું ન હોય. આ હાજી કરિયાણાની લિસ્ટ આપવા ગઈ હતી તો કહ્યું કે દેવાંગ કામ નથી કરતો, મારો આદિત્ય કામ કરે છે એટલા માટે. શું ભાભી એવું કહ્યું? બોલો, આ ઘરની વાતમાં મારા ધણીને શું કામ વચ્ચે લાવે છે? એ તો કહેવાનું છે. જોઈ લીધું ને તમે, કેવું સંભળાવે છે ભાભી કે દેવાંગ કમાતા નથી. અરે બિચારા હજુ કામ શીખે છે, એમ કે થોડી તરત આવડી જાય બધાને કામ. નહીં, એમને તો ખાલી એટલું જ દેખાય છે કે કમાતા નથી. અને આવું બધું એમને સંભળાવવાની થોડી જરૂર છે? આ આદિત્યભાઈએ કાંઈ કીધું નહીં ને? ભાભી કેટલું બોલે છે. એ તો કહેવાનું છે દામિની કે દેવાંગ આજ સુધી કંઈ બોલ્યો નથી બિચારો. આ ગમે એટલું એની ભાભી બોલે છે છતાં પણ મને એ સમજ નથી પડતી કે મીરાઓને દેવાંગ આ કણાની જેમ કેમ ખૂંચે છે. હવે બધા દીકરાઓ કંઈ સરખું થોડું કમાતા હોય? ખૂંચે જ કેમ ન ખૂંચે? આ તમે જ વિચાર કરો. હા, આદિત્યભાઈ વધારે કમાય છે, એમનું ઘરમાં રાજ ચાલે છે એવું એ નથી માનતા. પણ ભાભીને તો છે ને કે મારો ધણી કમાય છે એટલે એમને અભિમાન તો હોવાનું જ છે, એટલે એમને ન ગમતું હોય. દામિની, મને એવું લાગે છે કે હવે આ મીરા બહુને એવી રીતના વાત કરવી પડશે ને કે આજ પછી ક્યારેય દેવાંગ વિશે કયું ન બોલે.
મને એવું લાગે છે કે મીરા વહુને અભિમાન આવી ગયો લાગે છે, કેમ કે આદિત્ય વધુ કમાય છે. હજુ એ તમે ભૂલ કરો છો મમ્મી. તમને શું લાગે છે કે તમે આડી અવળી રીતે ભાભીને સમજાવશો અને ભાભી સમજી જાય એમ? ક્યારેય નહીં. આ માણસને અભિમાન ચડી જાય ને પછી પૂરું સત્યાનાશ થઈ જાય. આઠીને કહી દીધું મીરા વહુને કે મારા દેવાંગનો વાદ વિવાદ કરવાનો નથી. મારો આદિત્ય જ્યારે કહેશે ને કે હું વધુ કમાઉં છું અને હું આ ઘરનું પૂરું નહીં કરું ત્યારે જોયું જશે. અને હું કઈ મૂકું એમ નથી મીરાને, રોકડો જવાબ આપી દીધો છે, સમજી? અને જો આ વધારે પડતું મીરાને પાછું કંઈક કહેશું ને તો મને એમ લાગે છે કે મીરા નોખા થવાની વાત કરશે અને આદિત્યને નોખા કરશે તો પછી આપણે અહીંયા શું કરશું? એકલા જલસા કેવી રીતે કરશું? તું જ વિચાર ને. અને બિચારો મારો દેવાંગ ઓછું કમાય છે એ તો તને ખબર જ છે ને, હા, એટલા માટે વધુ બોલાય પણ એમ નથી. કઈ વાંધો નહીં, ચાલ તમારી ચા ઠરી જશે, ચા પી લ્યો, હું તમારું ધ્યાન રાખીશ જ ને. હે, ચાલ. મમ્મી બેટા આવી ગયો? હા, આ તમે જે લિસ્ટ આપ્યું હતું એ પ્રમાણે બધી વસ્તુઓ આવી ગઈ છે. સારું થયું કે વસ્તુ ભૂલાઈ નથી ને, તે ચેક કર્યું બરાબર? હા, આ ચેક કરી લીધું છે ને. સારું થયું. પણ દાદી, આ લિસ્ટ તારી ઘરવાળી ને આપ્યું ને તો બોલતી હતી. શું બોલતી હતી? એ જ કે દેવાભાઈ ને આપો લઈશ, પૈસા લીધા હશે તો ના. એટલે પૈસા તો લીધા છે પણ એ આવશે એટલે મને કહી દેશે. ઠીક છે, ઠીક છે. લે પૈસા સાચવીને મૂકી દેજે. સેના છે? આદી, આટલા બધા રૂપિયા? કોઈનું પેમેન્ટ આવ્યું છે? મમ્મીજી તું તું કરો, નજર લાગશે પૈસાને. આટલા બધા પૈસા માને ક્યારે નજર ન લાગે? વહુની પણ આવી જીત ચાલે છે. કોણે કીધું કે માને નજર લાગે? મીઠી નજર તો માને ઈ લાગે. છોડ ને, હવે નજર ના લાગે. અને આ રૂપિયા મેં મારા એક મિત્રને ઉછીને આપ્યા હતા, એને મને પાછા આપી દીધા, એટલે હવે વિચારું છું કે આ પૈસાને ક્યાં ઇન્વેસ્ટ કરું. ગણ્યા? હા, કેટલા રૂપિયા છે આદી? આ 1.5 લાખ છે. 1.5 લાખ રૂપિયા? અને આટલા બધા વહુને આ જવા આપે છે? લે, કે હું 1.5 લાખ રૂપિયા ના સાચવી શકું? મમ્મી સ્ત્રીઓ કરોડોનો બિઝનેસ સંભાળે છે, આ તો 1.5 લાખ રૂપિયાડી છે. લો તમે સાચો, લો લો. તારા નેઠા હોય છે ગમે ને કબાટ ખુલ્લો મૂકીને વહી જાય છે આદિ, તને ખબર નથી તારે બાયડી. એને જાજો સમય મતલબમાં સાચવવા નહીં પડે, હું એની પાસે વધારે સમય નહીં રહેવા દઉં. એ પહેલાં તો હું વિચારું છું કે કોઈ શેરમાં ઇન્વેસ્ટ કરી દઉં અથવા ફિક્સ ડિપોઝિટ કરી દઉં, કંઈ પણ. આ પૈસા ઘરમાં નહીં રહેવા દઉં. કામ કરને, સોનાની વસ્તુ લઈ લઈ આમાંથી. કોના માટે? મારા માટે. સીધી વાત છે ને, તમારા પૈસા છે તો મારા માટે જ વસ્તુ લાવવાની હોય ને. ના ના, એ નથી કરવું, કારણ કે ઘરમાં એક સોનાની વસ્તુ લેવા કરતાં 3 લેવી પડશે, એટલે ફરીથી પૈસા ભેગા કરવા પડશે. તો હું જે વિચારું છું એ બરાબર છે કે? સારું બાપા, તે વિચાર્યું છે ને એ જ કરજે. પણ આદી, આટલા બધા રૂપિયા કમાય છે ને, આ સાચું કહું, આ મારો દીકરો એટલો ડાયો છે ને કે વાત પૂછોમાં. આ નાનો હતો ને ત્યારથી એના સપના હતા કે મમ્મી હું મોટો થાય અને ઘણા બધા રૂપિયા કમાઈને આપીશ. જો આ તારું સપનું સાકાર થઈ ગયું. સારું કહેવાય, મારું સપનું સાકાર થઈ ગયું અને તમારી ઈચ્છાઓ પૂરી થાય છે. હા તો, અને મારો દીકરો કઈ જેવો તેવો થોડો છે? કેટલું બધું કમાય ને બાજુડા કાંતા માસી છે ને, એનો છોકરો તો કાઈ કમાતો નથી. ત્યારે દેવાંગભાઈની જેમ. એમાં દેવાંગનું નામ ક્યાં આવ્યું? દેવાંગ તો કમાય છે ને થોડું ઘણું, પણ એનો છોકરો તો કાઈ કમાતો નથી. ઘરમાં બેસ, થોડા દિવસ જશે ને તો દેવાંગભાઈ પણ ઘરે જ બેસશે. પછી આપણે શાંતાબેનની વાતો કરીએ ને એમ શાંતાબેન આપણી વાતો કરશે.
ક્યારે મોકો નહીં આવે. મીરા બોમને કઈ મારા દેવાંગનું કે આદેનું કીધું નથી કે તરત બોલે છે. અરે છોડો ને, શું છે આ? છોડો ને શું? સાચું તો કહું છું ને, મમ્મી આખા ગામની વાતો કરે છે, તો કાલ સવારે આખું ગામ મમ્મીની વાતો નહીં કરે? હા આદી, કાયમ ને માટે તારી બૈરી હાચું જ કહેતી હોય. ખોટી તો હું જ છું અને મારી દામિની બહુ નાની અને મારો દેવા લોકોને કણારી જેમ ખૂચે છે. કોઈને કઈ પ્રોબ્લેમ નથી, આ બધી છે ને આપણી વાતો, આપણા શબ્દો એ બધું ઊભું કરે છે. તમારા વિચારો શું કામ આવું વિચારો છો? અને ઘરમાં શાંતિથી બધા રહીએ છીએ તો રહો ને. રહેવા તો જો, મીરાની વાત એમ તો સાચી જ છે, દેવાંગને આપણે કહેવું તો જોઈએ જ ને. હવે એના લગ્ન થઈ ગયા છે, ઘરની જવાબદારીઓ એને પણ ઉપાડવી જોઈએ. મમ્મી મારે તો એને કેમ સમજાવો એ સમજાતું નથી, પણ કદાચ તમે એને શાંતિથી બેસાડીને સમજાવી શકો. આદી, હવે તું પણ તારી બાયડીની બોલી બોલવા માંડ્યો છે, મને ખબર જ હતી. આજે નહીં તો કાલે. હાઈની બાયડી બોલે છે ને એટલે એનો ઘરવાળો બોલશે જ. હવે તું પણ તારા ભાઈ વિશે બોલવા માંડ્યો છે કે મમ્મી તમે દેવાંગને સમજાવો, પણ તું તારી ઘરવાળીને કેમ નથી સમજાવતો કે સમય જતા મારો ભાઈ કમાવા માંડશે મારી જેમ? સારું મીરા, તું સમજી જાજે, મારો ભાઈ કમાવા લાગશે સમય જતા, એટલા માટે તું હવે ઘરમાં દેવાંગની કોઈ ફરિયાદ નહીં કરતી, પ્લીઝ. બસ બીજું કઈ? પૈસા મૂકી દે. હા મૂકી દઉં છું. અને તમે જુઓ, આવી રીતના મીરા સાથે વાત નહીં કરો. એ બધું તો ઠીક બેટા, આટલા બધા રૂપિયા રોજ કમાતો તો કેટલું સારું નહીં? મશીન મૂકી દઈએ.